હાલમાં ચાલી રહેલ ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાદ એડમિશનની પ્રક્રિયામાં કેટલાક લેભાગુ વ્યક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને ખાનગી શાળા કે ઇન્સ્ટિટ્યૂટ કે ખાનગી યુનિવર્સિટીમાં એડમિશન આપવાની લોભ લાલચ આપવામાં આવતા વાપીના સલવાવ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજમેન્ટ દ્વારા ડુંગર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે। વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ શાળાના સંચાલક મંડળના પ્રમુખ કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓના મોબાઈલ નંબર યેમકેન પ્રકારે મેળવીને કેટલાક વ્યક્તિઓ એડમિશન અપાવવાના બહાને તેમને વારંવાર ફોન કરી હેરાન પરેશાન કરી રહ્યા છે। આ અંગે ડુંગરા પોલીસ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીને કરવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને ડેટા એટલે ઇન્ફોર્મેશન, વાલીનું એડ્રેસ જેમાં હોય, વિદ્યાર્થીનું નામ જેમાં હોય, મોબાઈલ નંબર હોય, આવા ડેટા કોઈ પણ વ્યક્તિના જ્યારે સામાજિક રીતે લીકેજ થાય ત્યારે સૌથી પહેલો સેફ્ટીનો પ્રશ્ન આવે છે। બાળકોની સેફ્ટીનું શું, વાલીઓને વારંવાર કોઈ પણ કંપનીઓ એ ડેટાનો મિસયુઝ કરીને ફોન કરે એટલે માનસિક રીતે પણ એ ત્રાહિત જેવું થાય। ત્યારે આપણા વલસાડ જિલ્લાની અંદર અમને જાણવા મળ્યા મુજબ ઘણી બધી સ્કૂલોના ડેટા આવી રીતે વાયરલ થયા છે, જેમાં સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ પણ આવી જાય છે, અને જેની ફરિયાદ અમે ડુંગરા પોલીસ સ્ટેશન એની અંદર લેખિતમાં કરી છે કે આની તપાસ થવી જોઈએ, આ બંધ થવું જોઈએ। કોઈ પણ જગ્યાએથી ડેટા લીકેજ થયા હોય, આખા ગુજરાતની અંદર ઘણીવાર સમસ્યાઓ આ વારંવાર બનતી હોય છે, ઘણી બધી સ્કૂલોએ પણ ફરિયાદો કરેલી છે, પણ છતાં આ પરંપરા ચાલુ છે। જે પરંપરા વલસાડ જિલ્લાની અંદર પણ થઈ, ઘણી બધી સ્કૂલોના ડેટાઓ આવી રીતે લીકેજ થયા, એને કારણે સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવે આગેવાની લઈ અને પોલીસ સ્ટેશનની અંદર એક કેસ પણ અમે કર્યો છે, જાણવા જોગ અરજી પણ આપી છે। સાથે સાથે સરકાર લેવલે એટલે DO શિક્ષણ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને પણ લેખિતમાં જાણ કરી છે કે આની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જે કોઈ વ્યક્તિઓ આની પાછળ જાણવામાં આવે એમને સખતમાં સખત દંડ થવો જોઈએ કે જેનાથી બાળકોની સેફ્ટી આપણે જેને જાળવી રાખી શકીએ। ખાસ કરીને આ જે ડેટા લીક થયો છે એ કઈ રીતે થયો હોઈ શકે છે, અથવા તો તે દ્વારા જે વાલીઓને જે ફોન જાય છે એ કઈ રીતના ફોન જતા હોય છે? ખાસ કરીને મારી પાસે જે માહિતી આવી છે, એક્સેલ ફોર્મમાં વાલીના નામ, એડ્રેસ, વિદ્યાર્થીનું નામ, ગામ, સ્કૂલ બધું જ છે, અને આવી રીતે એક્સેલ ફોર્મની અંદર આ ડેટા ઓનલાઈન ફરતો હોય છે અને એનો મિસયુઝ કરીને ઘણી બધી કંપનીઓ, ઘણી બધી સ્કૂલો અથવા ઘણી બધી ક્લાસીસો XYZ કોઈ પણ એનો મિસયુઝ કરીને પોતાના બાળકોને પોતા તરફ ખેંચવા માટે અથવા કોલેજો, યુનિવર્સિટીઓ કોઈ પણ એનો ઉપયોગ કરી શકે, વિદ્યાર્થીની માહિતી મળે તો જ એ વિદ્યાર્થીને એડમિશન માટે ખેંચી શકાય, એટલા માટે આનો ઉપયોગ થતો હોય એવું મારું માનવું છે। મારું નામ ડૉક્ટર શૈલેષ લોહાર છે અને હું એઝ અ કેમ્પસ ડાયરેક્ટર સ્વામિનારાયણ ગુરુકુલ સલવામાં વર્ક કરું છું। ખાસ કરીને એક વાત સામે આવેલી છે કે ઘણી બધી સ્કૂલોના ડેટા લીક થયા છે અને એના કારણે જે ઓનલાઈન એજ્યુકેશન ચલાવતા જે ઇન્સ્ટિટ્યૂટ છે એના ફોન વાલીઓને જઈ રહ્યા છે। આપણે અહીંયા પણ એવા કેસ બન્યા છે અને તે પછી આપણે ફરિયાદ પણ નોંધાવી છે, ઓવરઓલ આખો જે આ ઇસ્યુ છે શું છે? સર, એકચ્યુઅલી એમાં ઓનલાઈન એજ્યુકેશન થયું છે તે બદલ બધા ડેટાઓ લીક થયા છે કે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટથી વાલીઓને ફોન આવે છે। આ જે ઘટના છે આમાં જો હું કહું તો ઓનલાઈન એજ્યુકેશન તો છેલ્લા 1.5 વર્ષથી ચાલે છે, પણ આ રીતની જે પ્રક્રિયા છે એ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે કે જ્યારે પણ 10મા અને 12માની એક્ઝામો કમ્પ્લીટ થતી હોય છે, એટલે જે પણ કોલેજીસની હોય છે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ હોય છે કે ક્લાસીસ હોય છે, આ બધામાંથી લોકો જોડે ડેટા રીચ થાય છે અને એ છોકરાઓને અપ્રોચ કરે છે। હવે આ આપણે જો સ્પેસિફિકલી ઓનલાઈન એજ્યુકેશન જોડે બાંધવા જઈએ તો મારું પર્સનલી એવું માનવું છે કે એને ઓનલાઈન એજ્યુકેશન જોડે ન બાંધવું, કોઝ કે ઓનલાઈન એજ્યુકેશન 1.5 વર્ષથી જ થયું છે, તો આટલા વર્ષોથી જો ડેટા લીક થતા હોય છે ઇટ મીન્સ ક્યાંય ને ક્યાંય આપણે અહીંયાથી જ્યારે બાળકોના ફોર્મ ભરાય છે, બાળક પોતાના ડેટા અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં પોતે એ રજિસ્ટ્રેશન કરે છે ત્યાં એ પોતાના ડેટા નાખતું હોય છે, જેની અંદર બાળકનું નામ હોય છે, એનો મોબાઈલ નંબર હોય છે, ઇવન એનું એડ્રેસ હોય છે। હમણાં આપણે કોઈ પણ મીડિયાની અંદર જ્યાં આપણે રજિસ્ટ્રેશનનું કામ કરવાનું હોય ત્યાં ડેફિનેટ
ડેફિનેટલી આપણે સૌથી પહેલાં આપણું નામ, નંબર, સ્કૂલનું નામ, આ અગત્યની જે ઇન્ફોર્મેશન છે એ મૂકવામાં આવે છે. હવે મે બી કે એ એવા ઘણા બધા સંજોગો વસાત એવું થતું હોય છે કે જ્યાંથી આ બધા ડેટા લીક થતા હોય છે. સ્પેસિફિક કારણ આપણે આના વિશે ન આપી શકીએ કે શું આનું કારણ હોઈ શકે છે કે ડેટા એકચ્યુઅલી ક્યાંથી લીક થાય છે, પણ આ અગત્યનો પ્રશ્ન આપણા માટે છે કે આ રીતે જો બાળકોના ડેટા લીક થતા હોય અને એના પર આપણે કંઈ ના કંઈ કાર્યવાહી કરવી જોઈએ. તે બદલ આપણે સ્વામિનારાયણ સંસ્થાએ ઓલરેડી ડુંગરા પોલીસ સ્ટેશન અને ડીઓને પણ જાણ કરેલી છે. બીજું, આખા સમસ્ત ગુજરાતની વાત ન કરીએ તો સમસ્ત આખા ઇન્ડિયાની અંદર આ રીતે ડેટાઓ આ લોકો એઝ અ વેન્ડર તરીકે, મોટી મોટી યુનિવર્સિટીઓ એઝ અ વેન્ડર તરીકે ડેટાઓ પરચેસ કરતી હોય છે. હવે આપણા માટે આ પ્રશ્ન છે કે એ ડેટાઓ ક્યાંથી પરચેસ કરે છે કે એમના સુધી આ ડેટાઓ ક્યાં સુધી રીચ થાય છે. એટલે આ અગત્યનો પ્રશ્ન છે જેના માટે અમે પોલીસ સ્ટેશન અને ડીઓને બંનેને જાણ કરેલ છે.